શું તમને ખબર છે આપણા દેશમાં મહિલાઓ માટે એક નવી સ્કીમની જાહેરાત થઈ છે, જે સ્કીમ હેઠળ એને દર મહિને 1333 રૂપિયા સુધી કમાવાની તક છે, એ પણ ઘરે બેઠા. તો જો તમે જાણવા માંગતા હોય આ સ્કીમ કઈ છે, કઈ રીતે એમાં આપણે સેવિંગ્સ કરી શકીએ અને કેટલી આવક થઈ શકે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. 1 એપ્રિલ 2023 થી આપણા દેશમાં એક નવી સેવિંગ સ્કીમ જે ફક્ત સ્ત્રીઓ માટે છે એની જાહેરાત થઈ ગઈ, અને એ સ્કીમનું નામ છે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ 2023. તો આ સ્કીમ શું છે? આ સ્કીમ એક સેવિંગ્સની સ્કીમ છે, જેમાં એક સ્ત્રી મિનિમમ 1000 રૂપિયાથી લઈને મેક્સિમમ 2 લાખ રૂપિયા સુધી 2 વર્ષ માટે પોસ્ટ ઓફિસમાં સેવ કરી શકે છે, બચત કરી શકે છે, જેના ઉપર એમને 7.5% વ્યાજ મળશે. અને વ્યાજ વર્ષે કે 2 વર્ષે નહીં ગણાય, દર 3-3 મહિને જેટલું બી વ્યાજ ભેગું થયું છે એટલું એમના ખાતામાં જમા થઈ જશે. એટલે 3 મહિને જે પહેલું વ્યાજ જમા થાય એના પછી એ વ્યાજ પર પણ વ્યાજની આવક થશે. ઉદાહરણ તરીકે જો કોઈ પણ સ્ત્રી 2 લાખ રૂપિયાનું રોકાણ કરે છે આ સ્કીમમાં, તો એવા સંજોગોમાં 2 વર્ષ પછી એટલે મેચ્યોરિટી પછી એમના 2 લાખ રૂપિયા થઈ જશે 2,32,000 રૂપિયા. એટલે દર મહિને એમણે 1,333 રૂપિયાની વધારાની આવક કરી એમની બચતની રકમ ઉપર. હવે નેક્સ્ટ સવાલ, આ સ્કીમનો લાભ કોણ લઈ શકે છે, આ સ્કીમનું અકાઉન્ટ કોણ ખોલાઈ શકે છે? તો કોઈ પણ સ્ત્રી પોતાના નામે ખોલાઈ શકે છે, અને જો 18 વર્ષ કે તેથી નાની ઉંમરની આપણી દીકરી છે ને એમના નામે આ અકાઉન્ટ ખોલાવું છે, તો એમના ગાર્ડિયન કે એમના વાલી આ અકાઉન્ટ ખોલાઈ શકે છે. હવે નેક્સ્ટ સવાલ, એક વખત અકાઉન્ટ ખુલી જાય છે તો શું સમગ્ર રકમ માટે આપણે 2 વર્ષની રાહ જોવી પડશે કે આપણે વહેલું વિધડ્રોલ કરવું છે તો કરી શકીશું? તો આમાં એક નિયમ એવો છે કે 1 વર્ષ પછી આપણે 40% રકમનું વિધડ્રોલ કરી શકીશું. એના સિવાય આપણે પૂરેપૂરું અકાઉન્ટ ક્લોઝ કરાવી શકીશું આવા સંજોગોમાં કે જે અકાઉન્ટ હોલ્ડર છે આપણા વચ્ચે નથી રહેતા, તો કે પછી એમને કોઈ એવો રોગ થઈ ગયો છે જેમાં બહુ પૈસાની જરૂરત પડે છે, તો કે પછી એમના વાલી આપણા વચ્ચે નથી રહેતા. તો આવા સંજોગોમાં જો પૈસા ઉપાડવામાં આવે છે તો એવા સંજોગોમાં પૂરેપૂરું 7.5% વ્યાજ એમને મળવા પાત્ર છે. પણ કોઈ પણ સ્ત્રી આ અકાઉન્ટની પૂરેપૂરી રકમ ઉપાડી શકશે 6 મહિના પછી, અને એવું જો કરે છે તો એમને 2% વ્યાજની પેનલ્ટી લાગશે, એટલે 7.5ની જગ્યાએ 5.5% વ્યાજ લાગશે. તો પછી અકાઉન્ટ ખોલાવવાનું કઈ રીતે? તો આપણા નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસમાં આપણે જઈ શકીએ છીએ, ત્યાં આગળ આપણા આધાર અને પાન કાર્ડથી આપણે KYC એટલે નો યોર કસ્ટમર કરાવી શકીએ છીએ, અકાઉન્ટ ખોલાવી શકીએ છીએ, અને પછી આપણે જે રકમ ડિપોઝિટ કરવી છે ડિપોઝિટ કરવાની રહેશે. શું આમાં આપણે જે વ્યાજ કમાયું છે કે આમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એમાં કંઈ ટેક્સમાં લાભ મળે છે? તો ના, કોઈ પણ જાતના ટેક્સ બેનિફિટ નથી. પણ આશા રાખું છું આપણા દેશમાં જે લાખો કરોડો સ્ત્રીઓ છે, જે સ્ત્રીઓ નાની નાની બચત કરીને ક્યાંક એમના કબાટમાં થોડીક મૂડી મૂકી રાખે છે, એ સ્ત્રીઓ માટે આ સ્કીમ લાભદાયક હોય, કારણ કે એમણે જે પૈસા કબાટમાં મૂક્યા છે એ કોઈ વ્યાજ કમાતા નથી. એ જ બચત જો એ પોસ્ટ ઓફિસમાં કરે છે તો એની ઉપર એમને વ્યાજ થઈ શકે. અને આ વિડીયોની માહિતી તમે દરેક સ્ત્રી સુધી પહોંચાડશો. આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTVગુજરાતી.com પર. આપણે ફરી મળીશું.